ભેટો થયો એ પ્રથમ મિલનથી બી પર છે, સ્નેહ મિલન છે. અને સ્નેહ મિલનનું અતિ મહત્વ છે. એટલે કહ્યું કે યમના, ના કોઈ દા તુમસી ના કોઈ દાતા, તમારા જેવું કોઈ દાતા છે જ નહીં. આવ સર્વે સાથે મળીને ગાન કરીએ અને શ્રી યમુનાજીના 41 પદમાં છઠ્ઠું પુષ્પ પદમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને. જગતમાં બે દાતા પ્રખ્યાત છે. કોણ દાતા? મહોદાર ચરિત્રવાન શ્રી મહાપ્રભુજી અને દ્વિતીય શ્રી યમુનાજી. પુષ્ટિ માર્ગના પ્રેરક પ્રસંગોમાં પ્રસંગ છે ને, દાન બળો કે દાતા. કહ્યું દાતા મોટો કહેવાય. દાતા એટલે કોણ છે? મહોદાર ચરિત્રવાન. અરે મહાદાતા શ્રી યમુનાજી છે, જે સર્વસ્વ પોતાનું અર્પણ કરી દે એવા શ્રી યમુનાજી મહાદાતા છે. જે પોતાનું સર્વસ્વ બીજાને આપી દે ને એવા શ્રી યમુનાજી. અને પોતાનું સર્વસ્વ એટલે કોણ? પોતાના નિધિ, પોતાના ઠાકોરજી. આપણે થોડા દિવસ આપણે ઠાકોરજીને ક્યાંક પધરાવવાના હોય ને, જાપીજી કરીને, તો આપણા સંઘમાં કેટલા બધા વૈષ્ણવ હોય. પાઠમાં જઈએ, મંદિરમાં જઈએ, પ્રવાસમાં જઈએ, કેટલા બધા વૈષ્ણવ આપણા સંપર્કમાં હોય. આપણે બધાને ઠાકોરજી પધરાવી દઈએ કે એક દિવસ તારા ઘરે, એક દિવસ તારા ઘરે, એક દિવસ તારા ઘરે એવું કહીએ? એ બધામાંથી આપણને જેની પર વિશ્વાસ આવે. કયો વિશ્વાસ? કે મારા પ્રભુને જે સુખરૂપ રાખશે એને પધરાવું. બહેનો સાચી વાત ખોટી વાત?
લાગે છે ધીમે ધીમે ઊંઘ આવી રહી છે, કે આજે ફરી રાસ ના કરાવવો પડે તમને જગાડવા માટે. હો, જેની ઉપર સંપૂર્ણ વિશ્વાસ જાગે કે આ મારી નિધિને સાચવશે, હું જેમ સેવા કરું એમ સેવા કરશે, લો એના ઘરે પધરાવું. સાચી વાત ખોટી વાત? એનો વિશ્વાસ આપણે આંખ બંધ કરીને વિશ્વાસ આપે. આપણે બહારગામ ફરવા ગયા હોઈએ તો આપણને ચિંતા ના રહે કે મારા પ્રભુને આજે શિંગાર ધર્યા છે કે નહીં. એ વાત સર્વસ્વ આપી દે, મારા ઠાકોરજી તને પધરાવું છું. જે આપણા કોણ છે કે ભૂતલ પર શ્રી મહાપ્રભુજી, જેને પોતાની નિધિ તમને પધરાવી કે જા આ નિધિ હું તને પધરાવું, સેવા કરજે. અને એ નિધિનું અલૌકિક સ્વરૂપ, સ્નેહમય સ્વરૂપ, જે તમારી સાથે રાસ રમણ કરે, સ્વરૂપ શ્રી હમણાંથી પધરાયું કે જા જે સ્નેહ મારી સાથે મારા સ્વામી કરી રહ્યા છે ને, એ જ સ્નેહ, એ જ પ્રેમ, એ જ લીલા શ્યામ સંગે શ્યામ બહી રહી છે અમને, એવી અદભુત લીલા જા એ નિધિ તારી જોડે કરશે, એવું મારું સર્વસ્વ તને આપી દઉં છું. એટલે સકલ સિદ્ધિ, સિદ્ધિનું દાન કર્યું ને, અલૌકિક સામર્થ્યનું દાન. અને પહેલી સિદ્ધિ કઈ? અલૌકિક સામર્થ્ય. એવું સામર્થ્ય તમને આપ્યું કે તમે પ્રભુને રીઝવી શકો, એ શ્રી યમનાજીની કૃપા છે. બીજું સામર્થ્ય, સેવા લાયક નૂતન દેહ, તરુણવત્તો મેતાવિતા. જ્યારે પણ જગતના કામ કરવા જઈએ ને તો થાક લાગે, પણ ભગવદ્ સેવા કરવા જઈએ ને તો તનુ નવત્વ લાગે, કે રે હમણાં દોડી દોડીને કરી લઉં. તનુ નવત્વ એટલે અમારા પુષ્ટિમાં ને ઇતિહાસમાં આવે ને, સેવામાં સદા તરુણ. શેઠ પુરુષોત્તમ દાસજી ઉંમર લાયક થઈ ગયા, દીકરાને થયું આ સેવા કરી શકશે નહીં, થાકી ગયા છે. પણ તનુ નવત્વ મેતાવિતા, એને બતાવ્યું કે સેવા કરો ને ત્યારે ઉંમર બાદ થતી નથી, ખાલી ભાવ હોય તો તમે દોડી દોડીને ભગવત નામ, ભગવત સેવા, ભગવત શિંગાર કરી શકો છો. સેવામાં ઉંમરનું બંધન નથી, આનંદથી સેવા થાય. દીકરો જાગ્યો સવારે ને વિચાર કર્યો કે ચલો આથી હું સેવા કરું, બધા એના પિતાજીને જોયા કરે, આ 20 વર્ષના થયા કેવી રીતે? સેવા મેં સદા તન્નો ઉત્તમેતા. બધા જે યમનાજીનું સ્મરણ કરીને સ્નાન કરે એને સાચી અપરસ પ્રાપ્ત થાય છે. ઘણા કહે ને કે અમે તો 10-10 ઘડે સ્નાન કરીએ, એટલે ભાઈ 10 ઘડાએ સ્નાન કરાવતી કે અપરસ ના થાય? એ વ્યાખ્યાઓ ખોટી છે, તદ્દન ખોટી છે, ખોટા વિચારો છે. અરે ટાંકી ખાલી થઈ જાય ને તો બી કોઈ અપરસ થઈ ના કહેવાય, એ મનમાંથી દ્વેષ ખાલી થાય ને પ્રેમ ભરાય તો અપરસ થઈ કહેવાય. હું શિંગાર કરું છું પણ કોઈના માટે મને દ્વેષ છે, હું શિંગાર કરું છું પણ કોઈના માટે મને ક્લેશ છે, હું શિંગાર કરીને ભોગ દઈને કાની આપું પણ કોઈના ઉપર મને ગુસ્સો છે, તો ભાઈ જ્યાં તારા મનમાં ક્લેશ છે, રાગ છે, ગુસ્સો છે, અપરસ ક્યાં તારી થઈ ભાઈ, ક્યાં થઈ? અપરસ એટલે જેના મનમાં હરિગુરુ અને વૈષ્ણવ માટે અપાર પ્રેમ ભરાય, એ મહોદાર ચૈત્રવાન જે યમનાજી મહાપ્રભુ કૃપા કરી, એ કૃપાનો રસ તારા પ્રેમ હૃદયમાં ભરાય ને તો અપરસ થઈ કહેવાય. બાકી તો ખાલી ટાંકી થાલી કે કહેવાય. અને હું તો કહું છું, જો ભાઈ હવેનો સમય એવો નથી કે ઇલેક્ટ્રિક અને પાણીનો વ્યય કરો, બચાવવા જોઈએ. હે, પહેલાં કહેતા વાણી અને પાણી બચાવો, હું તો કહું છું ઇલેક્ટ્રિકે બચાવો, પાણીએ બચાવો ને વાણીએ બચાવો, જેટલું વસ્તુ બચાવો ભાઈ, મારી કોઈ ના નથી. પણ અપરસ સાચી કઈ? આ અપરસ સાચી કઈ? જે હૃદયમાં પ્રેમ ભરાયેલો હોય, ઠાકોરજીને મળવા આવી જાય અને વિલંબ થાય ને તો બોલાવા આવે, અરે તું કેમ મોડી પડી છે, તે રાહ જોઉં છું. જ્યારે તમે મંદિર આવતા હો, બેઠકમાં આવતા, સેવામાં જતા હો, મોડા પડો અને કોઈ વૈષ્ણવ બૂમ પાડે ને, અરે જલ્દી ચાલો, તો એમ ના માનતા કે વૈષ્ણવે બૂમ પાડી છે, એમ માનજો અંદરથી ઠાકોરજીનો બોલાવો આવ્યો છે કે તને બોલાવે છે. અરે સેવામાં જલ્દી આવ, પ્રભુને તારી વગર ન ચાલે, એવું સર્વસ્વનું દાન. સર્વસ્વનું દાન મહોદાર ચરિત્રવાન એટલે શું? અદય દાન દક્ષસ કોને કહેવાય? અરે કઈ ઠાકોરજી પર ના, અરે તમે તો રોજ પ્રભુને યાદ કરો દોડીને જાઓ, પણ ઠાકોરજી જેની માટે દોડીને જાય ને એવી અલૌકિક ભાવરૂપ પ્રેમનું દાન, એને કહેવાય મહાદાનતા શ્રી યમુનાજી. એવું દાન કરે છે ભાઈ, એવી સિદ્ધિઓનું દાન કરે જે જીવ કલ્પી ના શકે ને, એવું દાન કરે એ શ્રી યમનાજી. એવા ફળનું દાન છે ભાઈ. આપણે વિચારી ના શકીએ કે અરે યમનાજીને આવી કૃપા મારી ઉપર. એટલે તો કહ્યું ને કે જીવ કેટલી પણ સેવા કરે, કંઈ પણ કરી લે, પણ એને દોષો લાગતા નથી. કેમ?
અરે જેની પાસે યમરાજી હોય, જેની પાસે મહાપ્રભુજી હોય, એને દોષ લાગે કેવા? એને તો સુખોની પ્રાપ્તિ થાય છે. અને એક નિયમ છે કે જો ભગવત સેવામાં જેનું મન લાગી જાય ને, એનું મન બીજે જતું જ નથી. હે, આપણે ગોતીએ કેમ, ગોતવા કેમ દોડીએ છીએ? કે હજી મન વિચલિત છે. બસ એ મન વિચલિત પણ છોડી દો, ક્લેશ છોડી દો, જો રસમાં કેવો આનંદ આવે છે. સેવા સમય આનંદ લો. જે શિંગારી સ્વરૂપ, જેના શિંગાર જગતનો નાયકના શિંગાર કોઈ ના કરી શક્યું હોય, શ્રી મહાપ્રભુજીની કૃપાથી શિંગાર ધરવાનો અવસર તમને મળ્યો છે. આખા જગતને જે જગાવે છે, સૂર્યનો ઉદય જે કરાવે, એવા ઠાકોરજીને તમને જગાડવાનો અવસર મળ્યો હોય, શું ઓછી વાત છે? કોઈ ઊંઘતા વ્યક્તિને તમે જગાડો ને તો ગુસ્સે થાય. કે જગતમાં દરેકની નિંદ્રા ઊંઘ પ્રિય છે. મનુષ્યને પૂછો કે તને શું ગમે, કે બે વસ્તુ ગમે, એક જમવું ગમે અને એક સૂવું ગમે. બેનો સાચી વાત ખોટી વાત? તમે હા પાડો તો કે ખર્ચો નહીં લાગે. હા, દરેકને ઊંઘવું ગમે ને સૂવું ગમે, અને એવી ઊંઘમાંથી આખી રાત જે રાસ કરીને આવ્યો છે ઠાકોરજી, હે, એ આપણે યમુનાજીને વિનંતી કરીએ કે મને પ્રભુનો વિરહ થાય છે, ગમે તે કરીને મારા ઠાકોરજીને જગાડી દો. યમુનાજી તમારી કાની કરીને જાય ને જગાડે, છતાંય ઠાકોરજી હસતા મુખારવિંદે દર્શન આપે, શું આ દાન ઓછું લાગે તમને? શું દાન ઓછું છે? વિચાર કરો, કેટલી કૃપા છે તમારી ઉપર કે તમને આ દાન મળી રહ્યું છે. ભાઈ, આ જગત સ્વરૂપની કૃપા છે કે આ દાન તમને મળ્યું, એને સ્વીકારો અને ધારણ કરો. એટલે કહ્યું તનુ નવત્વ, નૂતન દેહની પ્રાપ્તિ થઈ જવી. ગજ્જન ધાવણના પ્રસંગમાં આવે ને, ઘોડો બનીને ફરતા ઘૂંટણીએ ઘસાઈ ગયા. બધા કીધું કે રહેવા તો, કે ના, મારા ઠાકોરજીને જે ગમે ને એ હું ક્યારે બંધ નહીં કરું, કરી શકી. દામોદરદાસ સંભલવાળા, આટલા મોટા શેઠ, વિચાર કરો તો જલનું પાત્ર ભરીને પોતે જાય. સસુરજીએ કીધું કે આટલો બધો પૈસો ઘરમાં છે, 56 કરોડ રૂપિયા ઘરમાં હોય એ સમયમાં તમે પાણી ભરવા જાઓ છો કે મારા ઠાકોરજીને ગમે છે, અને હું આ પાણી ભરવા નથી જતો. સસુરે કીધું કે બંધ કરી દો, ગામમાં ખરાબ લાગે છે. તો દામોદાસ કહે, શેનું ખરાબ લાગે? મારા પ્રભુને પ્રિય છે યમુનાજી, અને યમુનાની ગાગર ભા જવું તો એમાં ખરાબ શું લાગે? તમારું સૌભાગ્ય કહેવાય. એ પ્રભુની પ્રિયતા, એવો આનંદ. બીજી સિદ્ધિ, ભગવત લીલાનું અવલોકન થાય. ભગવત લીલા, પ્રભુ નિત્ય કઈ કઈ લીલાઓ કરે છે, એ લીલાઓનું અવગાહન થવું, એ પણ આનંદ છે. કેવો આનંદ છે! જે દિવસે આપણે વિચારીએ ને કે આજે તો મારે બહાર જવું છે, રોજ કરતા વહેલા સેવા પહોંચી લઈશ. રોજ 2 કલાક સેવા કરીએ ને જે દિવસે વિચારીએ કે આજે તો 1 કલાકમાં સેવા કરી લેવી છે, એ દિવસે હંમેશા પહેલા તો પ્રભુ આપણે મોડા જગાડે, પછી પોતે મોડા જાગે. રોજ કરતા સિંગર મોડા ધરે, ભોગ સામગ્રી મોડી તૈયાર થાય, જેટલું વહેલા ભાગવા પ્રયત્ન કરો એટલું મોડું થાય. પ્રભુ શું બતાવે છે? જો ભગવત લીલાની, ભગવત લીલાનું અવલોકન કરો તો સમજાય કે નીચેથી ગાડીના હોર્ન વાગે, વહેલા આવ, ઠાકોરજી કે તું મારી છે, સંસારની નથી, હું તને નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. તારી ઉપર પહેલો અધિકાર મારો છે, તું જેટલી વહેલી ભાગવા માંગે એટલું મોડું કરાવીશ. કે હું કેવો છું, નટખટ છું. મેં ગુસાઈજી પાસે રાણી આવીને કીધું કે મારે દર્શન કરવા છે નવનીત લાલના, બધા દ્વાર બંધ કરી દો, હું ઘૂંઘટમાં આવીશ. ગુસાઈજી કે સારું, રાણીએ કીધું છે તો બધાને બહાર કાઢ્યા, બધા દ્વાર બંધ કર્યા, એ ઘૂંઘટમાં આવી ઠાકોરજીના દર્શન ખુલ્યા. પણ ઠાકોરજી કીધું કે મારી સામે આ લીલા કેમ, આ હું ચલાવું જ નહીં. સિંહાસન પરથી પોતે ઉઠ્યા, બધા દ્વાર ખોલ્યા, રાણીને એકલા દર્શન કરવા હતા તો ભીડ બધી માથે પડી. પ્રભુ જે ચાહે નટખટ લીલા કરે છે, એ લીલા ધારી છે. આપણને લાગે કરે જોને, આજે કેવો દિવસ છે ઠાકોર.